गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे जे रीते मैं गया सेशन नी अंदर तमने बात करी हती के आपणे केमिस्ट्री नी अंदर जे कोई पण प्रेक्टिकल तमारे आवे छे एटले के प्रयोगो आवे छे ए प्रयोगो आपणे एक एक लेक्चर भणता जशू अने प्रयोगो शीखता जशू। तो आजे आपणे तमारा नोंधपोथी जर्नलनी अंदर जे सौथी प्रथम प्रयोग आपेलो छे रेडॉक्स अनुमापन प्रकारनो आ प्रयोग छे ए प्रयोग विशे वात करवाना छीए। बराबर, आजे आपणे जोशुं के आ आखो प्रयोग आपणे परफॉर्म केवी रीते करवो, एटले के लेबनी अंदर तमे ज्यारे एक्जाम आपवा जशो त्यारे ए प्रेक्टिकल करवो केवी रीते अने तमारा सप्लिमेंटरी अंदर लखवो केवी रीते एना विषे बात करीशुं। बराबर, तो तमे जर्नल नी अंदर जोशो तो तमारो प्रयोग नंबर एक जेनो हेतु कंईक आवो छे के आपेला पोटेशियम परमेंगेनेटना द्रावणनी आपेला पोटेशियम परमेंगेनेटना द्रावणनी सांद्रता 0.1 मोलर ऑक्सेलिक एसिडना द्रावण साथेना अनुमापन द्वारा नक्की करवी। शुं करवानुं छे? तो आपणे KMnO4 पोटेशियम परमेंगेनेटनी सांद्रता शोधवानी छे। कोनो उपयोग करीने? तो ऑक्सेलिक एसिडनो उपयोग करी अने आपणे पोटेशियम परमेंगेनेटनी सांद्रता गोतवानी छे। सौप्रथम आपणे केवा केवा साधनोनी जरूर पड़शे आ प्रेक्टिकलनी अंदर? तो आपणे आ प्रेक्टिकल करवा माटे ब्यूरेटनी जरूर पड़शे। हूँ तमने बधा साधनो टर्न बाय टर्न बताऊँ छू। जो आ तमारी ब्यूरेट छे, बराबर, जो ब्यूरेट शू छे तो एनी अंदर अहींयाथी तमने तमे जोई शको छो आ रीते अलग अलग प्रकारना मापक्रम आपेला होय छे। आ कद मापवा माटेनुं साधन छे। ब्यूरेट क्या वपराय छे? कद मापवा माटे वपराय छे। एमां नीचे तमने अहींया चोक आपेलो छे, तमे जोई शको छो। आ चोक खोलो एटले अहींयाथी द्रावण बहार निकळशे। बराबर, प्रेक्टिकल परफॉर्म करती वखते हूँ तमने वधारे डिटेलमां समजावीश के आनो उपयोग केवी रीते करवो। बराबर, तो आ जे काचनी एक वस्तु तमारी सामे अत्यारे छे एने ब्यूरेट कहेवामां आवे छे, जेने अहींयाथी स्टेन्डमां लगाववामां आवे छे અને ત્યારબાદ આની અંદર આપણે દ્રાવણ ભરીશું। બરાબર, તો આ સૌથી પહેલું તમારું સાધન આવશે જેનું નામ છે બ્યુરેટ। બરાબર, ચાલો ત્યાર પછી બીજું સાધન છે બ્યુરેટ સ્ટેન્ડ। મેં કીધું એ રીતે આને સ્ટેન્ડમાં લગાવશો એટલે એ સ્ટેન્ડ થઈ જશે બ્યુરેટ સ્ટેન્ડ। તો બે સાધનો પહેલા કયા થયા? બ્યુરેટ અને બ્યુરેટ સ્ટેન્ડ। ત્યાર પછી તમારું ત્રીજું સાધન છે પીપેટ। આને પીપેટ કહેવાય છે। પીપેટ શું કામ કરે છે? તો પીપેટ તમને એક્ઝેક્ટ 10 ml વોલ્યુમ કદ માપીને આપે છે। અહીંયા તમે જોશો તો એક નાનકડો કાપો કરેલો હશે, મારો અંગૂઠો છે અહીંયા, અહીંયા એક તમને નાનકડો કાપો દેખાશે। આ કાપા સુધી તમે દ્રાવણ આ રીતે ભરો એટલે એ 10 ml દ્રાવણ થાય અને આ 10 ml દ્રાવણનો આપણે ઉપયોગ કરવાનો થાય। અહીંયા એનું માપ લખેલું હોય છે, જો 10 ml લખેલું છે। આપણે 10 ml પીપેટનો ઉપયોગ કરીશું। શા માટે? કારણ કે આપણે ઓક્ઝેલિક એસિડનું 10 ml દ્રાવણ લેવાનું છે। જો અહીંયા આપણે લખેલું છે 10 ml। બરાબર, દરેક રીડિંગ દરેક અંક માપવા માટે આપણે 10 ml ઉપયોગ કરીશું, એટલા માટે આપણી પીપેટ 10 ml છે। બરાબર, તો આપણું ત્રીજું સાધન છે પીપેટ। ત્યાર પછી આપણું ચોથું સાધન છે કોનિકલ ફ્લાસ્ક, જેને ગુજરાતીમાં ત્રિકોણીય ફ્લાસ્ક કહેવાય। આ કોનિકલ ફ્લાસ્ક છે, તમે જોઈ શકો છો। તો આ ત્રિકોણીય એક ફ્લાસ્ક છે કાચનો, આને કોનિકલ ફ્લાસ્ક કહેવામાં આવે છે। આ ફ્લાસ્કની અંદર આપણે રીડિંગ લેવાનું થશે, એટલા માટે આ જરૂરી છે।
ધ્યાનથી સાંભળજો, આ ફ્લાસ્કની અંદર આપણે રીડિંગ લેવાનું છે, બરાબર? એટલા માટે આપણે આને જરૂરી ગણીશું અને સાધનોમાં એને લખેલું છે. ત્યારબાદ ગરણી. તો ગરણી તો તમે બધા જાણો જ છો શું છે, બરાબર? ચાલો, આ ગરણી છે, બરાબર? તમે બધાએ જોઈ જ હશે. ત્યાર પછી માપક ફ્લાસ્ક. ચાલો, આને માપક ફ્લાસ્ક કહેવામાં આવે છે. આ વસ્તુ જે અત્યારે મારી પાસે છે એ માપક ફ્લાસ્ક તરીકે ઓળખાય છે. આની અંદર પણ એક કાપો અહીંયા દોરેલો છે, ત્યાં સુધી આપણે દ્રાવણ ભરીએ એટલે 100 ml દ્રાવણ થાય. આનો ઉપયોગ ક્યાં થાય? તો આનો ઉપયોગ 0.1 molar ઓક્ઝેલિક એસિડ બનાવવામાં થાય છે. મતલબ કે આપણને પરીક્ષામાં 0.1 molar ઓક્ઝેલિક એસિડ બનાવેલું નહીં આપે, આપણે એને બનાવવાનું થશે દ્રાવણને. તો એ દ્રાવણ આપણે કેવી રીતે બનાવીશું? તો સૌથી પહેલાં 0.1 molar ઓક્ઝેલિક એસિડ બનાવવા માટે આપણે કેટલું દળ ઓક્ઝેલિક એસિડનું લેવું પડશે એ ગણીશું, જેની ગણતરી મેં તમને અહીંયા આપેલી છે, ત્યારે આપણે ડિટેલમાં એની વાત કરીશું. અત્યારે માત્ર સાધનોને ઓળખીએ. આ શું છે? માપક ફ્લાસ્ક. નીચેથી ગોળ છે અને એક ઉપર ઊભો પાઇપ આપેલો છે. અહીંયા એક કાપો કરેલો છે, ત્યાં સુધી આપણે દ્રાવણ ભરીએ એટલે 100 ml થાય, બરાબર? ચલો, ત્યાર પછી આવે છે બીકર. બીકર બે પ્રકારના આવશે, કાચ અને પ્લાસ્ટિકમાં સેમ આકાર હશે. આને બીકર કહેવામાં આવે છે. આની અંદર તમે KMnO4 લીધેલું હશે. આ બીકરમાં તમને KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ આપશે, જે તમે બ્યુરેટમાં ભરશો. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, પોટેશિયમ પરમેંગેનેટ હંમેશા બ્યુરેટમાં જ ભરવું. પોટેશિયમ પરમેંગેનેટ હંમેશા બ્યુરેટમાં જ ભરવું, બરાબર? ચાલો, ત્યાર પછી છે વજન કાંટો. તો વજન કાંટા અલગ અલગ પ્રકારના હોય છે. અહીંયા મારી પાસે જે વજન કાંટો છે એ ડિજિટલ વજન કાંટો છે, તમને બતાવું છું. જુઓ, આ વજન કાંટો ડિજિટલ છે. અહીંયાથી હું ઓન કરીશ એટલે તમને દેખાશે નીચે 0 આવી જશે, બરાબર? અને અહીંયા જે કોઈ પણ વજન મૂકીશ એ વજન હું માપી શકીશ. આનો ઉપયોગ શું થાય છે? તો ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ બનાવવા માટે મારે એના દ્રાવણનું વજન કરવું પડે. એના પદા ઓક્ઝેલિક એસિડનું વજન કરવાનું થશે કે કેટલો ઓક્ઝેલિક એસિડ વપરાશે, એના માટે હું આનો ઉપયોગ કરીશ, બરાબર? અને એક બીજી વસ્તુ જે આપણા માટે જરૂરી છે એ છે બર્નર. બર્નરનો ઉપયોગ શું થાય? તો કોઈ પણ દ્રાવણને ગરમ કરવા માટે કે કોઈ પણ પદાર્થ સળગાવવા માટે બર્નરનો ઉપયોગ થાય. તો અહીંયા મારે ઓક્ઝેલિક એસિડના દ્રાવણને ગરમ કરવું પડશે, એટલા માટે હું બર્નરનો પણ ઉપયોગ કરીશ. તો આ બધા આપણા જરૂરી સાધનો થયા. હવે આપણે કયા જરૂરી પદાર્થો જોશે? તો સૌથી પહેલાં આપણે જોશે 0.1 molar ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ જે આપણે બનાવીશું. બીજું, તો જેની આપણે સાંદ્રતા માપવાની છે એવું અજ્ઞાત સાંદ્રતાવાળું KMnO4નું દ્રાવણ જે તમને એક્ઝામમાં બીકરની અંદર આપેલું હશે. અને સાથે આપણે જરૂર પડશે 1 molar સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4. આ 3 અલગ અલગ દ્રાવણોની આપણે જરૂર પડશે. ચાલો, હવે સૌથી જરૂરી વસ્તુ, આટલું લખી લીધા બાદ તમારે લખવાનું આવશે કે તમે બ્યુરેટની અંદર શું લીધું છે. મેં કીધું એ રીતે બ્યુરેટમાં હંમેશા તમારે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 જ ઉમેરવાનું થશે. એટલા માટે જો મેં બ્યુરેટમાં લખેલું છે અજ્ઞાત સાંદ્રતાવાળું KMnO4નું દ્રાવણ, બરાબર? ત્યારબાદ કોનિકલ ફ્લાસ્ક એટલે કે ત્રિકોણીય ફ્લાસ્ક છે, એની અંદર શું લીધું હશે? તો એની અંદર આપણે 10 ml 0.1 molar ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ લીધેલું હશે. 10 ml 0.1 molar ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ જે આપણે બનાવીશું, અને એની અંદર 2-3 ટીપા આપણે 1 molar H2SO4ના ઉમેરીશું જેથી માધ્યમ એસિડિક થઈ જાય, બરાબર? તમને ખબર છે રેડોક્સ પ્રક્રિયા એસિડિક કે બેઝિક માધ્યમમાં વધારે સારી રીતે થાય, એટલા માટે હું અહીંયા એસિડિક માધ્યમ આપીશ અને H2SO4ના 2-3 ટીપા ઉમેરીશ. ચાલો, હવે
આપણને ખબર કેવી રીતે પડે પ્રક્રિયા થઈ છે કે નથી થઈ? એના માટે આપણે સૂચકનો ઉપયોગ કરવો પડે, બરાબર? પણ અહીંયા આપણે કોઈ જ પ્રકારના સૂચક નહીં ઉમેરીએ. શા માટે? કારણ કે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ પોતે જાંબલી રંગનું છે, વાયોલેટ કલર, જાંબલી રંગ ધરાવે છે. મતલબ KMnO4 પોતે સ્વયં સૂચક છે. જાંબલી રંગ દૂર થઈ જાય ત્યાં સુધી પ્રક્રિયા થઈ નથી. જેવો જાંબલી રંગ આવી જશે મતલબ કે હવે KMnO4 વપરાતો નથી. એટલા માટે KMnO4 સ્વયં સૂચક તરીકે વર્તે છે, બરાબર? હવે રંગ પરિવર્તન એટલે કે કેવા કલરથી કેવો કલર આવશે. તમે 10 ml ઓક્ઝેલિક એસિડ લીધું છે કોનિકલ ફ્લાસ્કમાં અને તમે બ્યુરેટ વડે ટીપે ટીપે KMnO4 એમાં ઉમેરશો, તો જ્યાં સુધી પ્રક્રિયા થશે ત્યાં સુધી KMnO4 વપરાતો રહેશે, એટલે કે KMnO4નો જાંબલી રંગ દૂર થઈ જશે. તો શરૂઆતમાં રંગ હશે જ નહીં, કેમ કે ઓક્ઝેલિક એસિડનો કોઈ રંગ નથી હોતો અને KMnO4નો જાંબલી રંગ દૂર થઈ ગયો. એટલા માટે શરૂઆતમાં દ્રાવણ રંગવિહીન હશે. જ્યારે પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે એ આછો ગુલાબી રંગ ધરાવશે, કારણ કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે એક્સ્ટ્રા ટીપું એ KMnO4નું પડશે એ ટીપું તમારા આખા દ્રાવણને આછા ગુલાબી રંગનું બનાવી દેશે, જે તમને એવું દર્શાવે છે કે પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ, બરાબર? ચાલો, તો આપણો રંગ પરિવર્તન આવશે રંગવિહીનમાંથી આછો ગુલાબી. હવે આપણે જે પ્રયોગ કરીએ છીએ એ પ્રયોગમાં રાસાયણિક સમીકરણ, પ્રક્રિયા કઈ થાય છે? તો એમાં એક રેડોક્સ પ્રક્રિયા થાય છે જેમાં ઓક્સિડેશન કરતા KMnO4 છે અને રિડક્શન કરતા ઓક્ઝેલિક એસિડ છે, જેનું અણુસૂત્ર થાય H2C2O4, બરાબર? તો આપણે અહીંયા એ રેડોક્સ પ્રક્રિયા લખવી પડશે. ચાલો, H2C2O4 રિડક્શન કરતા હોવાથી એ KMnO4નું રિડક્શન કરશે, જ્યાં Mn+7માંથી +2 થઈ જશે, એટલે KMnO4માંથી બની જશે MnSO4. +7 Mn હતું એમાંથી +2 થઈ ગયું, અને KMnO4 ઓક્સિડેશન કરતા હોવાથી એ H2C2O4નું ઓક્સિડેશન કરશે, એટલે ત્યાં કાર્બન +2માંથી +4 થઈ જશે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડમાં બદલી જશે, બરાબર? સાથે પાણી મુક્ત થશે. અને રેડોક્સ પ્રક્રિયા આખી તમારે આ યાદ રાખવાની છે. આ પ્રેક્ટિકલ આખો 16 માર્કનો પ્રેક્ટિકલ છે, ખાસ ધ્યાનથી સાંભળજો. ભાગ 1માં આ પ્રેક્ટિકલ પૂછાશે જ તમારી પરીક્ષામાં. પ્રયોગ 1 અને પ્રયોગ 2માંથી એક પ્રેક્ટિકલ પૂછાશે અને આ પ્રેક્ટિકલ મોસ્ટ IMP છે, બરાબર? આ પ્રેક્ટિકલ તમને પૂછશે. 16 માર્ક છે, જેની અંદર આ 4 વસ્તુ લખવાના, એટલે કે બ્યુરેટ, કોનિકલ ફ્લાસ્ક, સૂચક અને રંગ પરિવર્તન લખવાનો 1 માર્ક છે, ત્યારબાદ રાસાયણિક સમીકરણ લખવાનો 1 માર્ક છે, બરાબર? ચાલ, હવે આપણે એની વાત કરીએ કે ઓક્ઝેલિક એસિડનું 100 ml દ્રાવણ આપણે કેવી રીતે બનાવીશું. ઓક્ઝેલિક એસિડનું 100 ml દ્રાવણ કેવી રીતે બનાવીશું? તો જો ઓક્ઝેલિક એસિડ છે એ સ્ફટિકમય સ્વરૂપે તમને આપશે. ઓક્ઝેલિક એસિડ કયા સ્વરૂપે આપશે? સ્ફટિકમય સ્વરૂપે. અને ઓક્ઝેલિક એસિડના સ્ફટિકમય સ્વરૂપે એની અંદર 2 H2O જોડાયેલા હોય છે, એટલે એનું અણુસૂત્ર થશે H2C2O4 × 2 H2O, બરાબર? જેનું આણ્વીય દળ થાય છે 226. તમે એ ગણતરી કરી શકો છો. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 હોય, કાર્બનનું 12, ઓક્સિજનનું 16. તો તમે આના આણ્વીય દળની ગણતરી કરશો એટલે એ આવશે 126 ગ્રામ, બરાબર? મતલબ કે તમે જ્યારે 1 મોલર દ્રાવણ બનાવો જેની અંદર 1000 ml દ્રાવણ હોય કદ, તો ત્યારે એની અંદર આપણે 226 ગ્રામ, એના આણ્વીય દળ જેટલો પદાર્થ ઉમેરવો પડે. 1 મોલર 1000 ml હોય ઓક્ઝેલિક એસિડ, ત્યારે 226 ગ્રામ ઓક્ઝેલિક એસિડ ઉમેરવો પડે, બરાબર? તમારે કેટલી સાંદ્રતા જોઈએ છે? તમારે 1 મોલર નથી જોતી, તમારે 0.1 મોલર જોઈએ છે. તો હું અહીંયા 1ની જગ્યાએ 0.1 મોલર કરી નાખું તો મારે 226 ગ્રામની જગ્યાએ 12.6 ગ્રામ લેવું પડે, 1 પોઈન્ટ ખસી જાય. આ તો સાદી ગણતરી છે, બરાબર? તમારે કદ કેવડું જોઈએ છે? તો તમારો માપક ફ્લાસ્ક 100 ml નો છે, મતલબ કે તમારે 1000 ml દ્રાવણ નથી બનાવવાનું,
તમારે 100 ml દ્રાવણ બનાવવાનું છે, એટલે 1000ની જગ્યાએ હું 100 કરી નાખું તો 1 પોઈન્ટ હજી ખસી જશે, એટલે કે 12.6ની જગ્યાએ તમારે દળ લેવું પડશે 1.26 ગ્રામ. મતલબ કે 0.1 મોલર 100 ml ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ બનાવવા માટે આપણે 1.26 ગ્રામ ઓક્ઝેલિક એસિડની જરૂર પડશે. તો હવે શું કરવાનું? તો માપક ફ્લાસ્કની અંદર, આ તમારો માપક ફ્લાસ્ક છે, આની અંદર થોડું પાણી લેવાનું અને એની અંદર તમે જે વજન કરશો વજન કાંટામાં ઓક્ઝેલિક એસિડનો 1.26 ગ્રામ, એટલું ઓક્ઝેલિક એસિડ માપી અને આની અંદર પાણીમાં વ્યવસ્થિત ઓગાળી લેવાનું અને ત્યારબાદ એમાં વધારે પાણી ઉમેરી એને કાપા સુધી ભરી દેવાનું, કાપાથી ઉપર નહીં ભરવાનું. એટલે તમારું જે દ્રાવણ બનેલું છે એ દ્રાવણ હવે 0.1 મોલર ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ છે, બરાબર. પછી આને તમે વ્યવસ્થિત હલાવો એટલે એકદમ સમાંગ દ્રાવણ થઈ જાય, આખે આખા સોલ્યુશનની અંદર વ્યવસ્થિત દ્રાવણ થઈ જાય મિક્સ, બરાબર. અને આનો ઉપયોગ આપણે કરીશું પ્રેક્ટિકલ, બરાબર. ચાલો હવે વાત કરીએ પ્રેક્ટિકલ કરવાનો છે કેવી રીતે. તો સૌથી પહેલાં આપણે બ્યુરેટની અંદર KMnO4 ભરીશું અને 0 પર એને સેટ કરીશું. એ આપણે જ્યારે પ્રેક્ટિકલ હમણાં કરીશું, આખું સમજાવી દઉં, એ પ્રેક્ટિકલ કરતી વખતે હું તમને બતાવીશ કે 0 પર કેવી રીતે સેટ કરવું, બરાબર. સૌથી ઉપર 0 હશે અને નીચે તમને 25 કે 50 ml સુધી આપેલું હશે, બરાબર. ચલો KMnO4 0 સેટ કરશો, મતલબ હવે આ તમારું અવલોકન કોઠો છે જેની અંદર તમે બધા જ અવલોકન લખશો. તો દરેક વખતે KMnO4નો પ્રારંભિક વાચનાંક, એટલે કે તમારા બ્યુરેટની અંદર શરૂઆતમાં KMnO4 દરેક વખતે કેવું હશે? 0, બરાબર. એક રીડિંગ લેવાઈ જાય એટલે કે એકવાર તમે આખો પ્રેક્ટિકલ કરી લો એટલે પાછું બ્યુરેટની અંદર KMnO4 ભરી 0 સેટ કરી દેવું, એટલે પ્રારંભિક આંક દરેક વખતે આવશે 0 0 0 ને 0, 4 વાર રીડિંગ લેવાના થશે, બરાબર. હવે અંતિમ આંકની વાત કરીએ એટલે કે ક્યાં સુધી KMnO4 વપરાશે, બરાબર. તો આપણે શું કરવાનું છે? આપણે પીપેટથી 10 ml ઓક્ઝેલિક એસિડ માપક ફ્લાસ્કમાંથી લેશું અને એને કોનિકલ ફ્લાસ્કમાં નાખીશું, ત્યારબાદ એમાં 2 થી 3 ટીપા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું અને પછી આપણે બર્નર પર એને ગરમ કરીશું 60 ડિગ્રી સેલ્સિયસ સુધી. જેવું એ 60 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થઈ જાય એટલે તરત જ આપણે ત્યાંથી તેને લઈ લેશું અને બ્યુરેટ વડે ધીમે 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 એમાં KMnO4 ઉમેરશું અને એને હલાવતા રહેશું, બરાબર. ક્યાં સુધી KMnO4 ઉમેરશું? તો જ્યાં સુધી એમાં આછો ગુલાબી રંગ ન આવે ત્યાં સુધી ઉમેરીશું. જેવો આછો ગુલાબી રંગ આવી જાય આપણે તરત જ બ્યુરેટમાં કેટલા ml સુધી આવે છે KMnO4 એ જોઈ લેશું અને એ ક્યાં લખીશું? અંતિમ વાચનાંકની અંદર. ધારો કે 10 ml આવે છે તો પ્રારંભિક આંક 0 હતો, અંતિમ આંક 10 ml આવે છે તો તમારો તફાવત થશે 10 ml, કેમ કે 10 - 0 એટલે 10. આ જ વસ્તુ ફરી પાછી તમારે બીજી વાર રિપીટ કરવાની થશે, મતલબ કે હવે કોનિકલ ફ્લાસ્કને પાછો સાફ કરી નાખો, ફરીથી 10 ml સોલ્યુશન લેવાનું તમારા કોનિકલ ફ્લાસ્કમાં ઓક્ઝેલિક એસિડનું, 2 થી 3 ટીપા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું, ફરીથી બર્નર ઉપર એને ગરમ કરવાનું 60 ડિગ્રી સેલ્સિયસ સુધી. તમને થર્મોમીટર પણ આપશે ત્યાંથી. જેવું એ ગરમ થઈ જાય એટલે તરત જ એને લઈ અને KMnO4 જે આપણે ફરીથી 0 સેટ કરી દીધું છે એને ફરી ઉમેરવાનું, ફરીથી આછો ગુલાબી રંગ આવે ત્યાં સુધી પ્રક્રિયા કરવાની, બરાબર. જેવો આછો ગુલાબી રંગ આવી જાય તરત જ એને બંધ કરી દેવાનું. તો આવું તમારે 4 વાર રિપીટ કરવાનું છે, એટલે કે 4 રીડિંગ લેવાના છે. આવી રીતે 4 વાર રીડિંગ લેવાના છે. હવે તમારા દ્રાવણ એકના એક છે, KMnO4 એકનું એક વાપરો છો, ઓક્ઝેલિક એસિડ પણ એકનું એક જ વાપરો છો, તો તમારા રીડિંગ પણ એક સરખા આવવા જોઈએ. માઇનોર તફાવત હોય, થોડો એવો તફાવત તો ચાલે, બરાબર. ત્યારબાદ તમારે શું કરવાનું? તો આ 4-4 રીડિંગ જે તમારા આવે છે તફાવતમાં, એ 4-4 રીડિંગની સરેરાશ કાઢવાની, એટલે 4 રીડિંગનો સરવાળો કરી ભાંગ્યા 4, બરાબર. અને એ સરેરાશ રીડિંગ તમારે સુસંગત વાચનાંકમાં લખવાનું જે તમારા KMnO4 નું કદ થશે,
એ શું થયું આપણું KMnO4 નું કદ બરાબર જેને આપણે V2 કહીશું કેમ કે V1 તો ઓક્ઝેલિક એસિડ નું કદ છે હમણાં આપણે ગણતરીમાં વાત કરીશું એની હવે ધ્યાન શું રાખવાનું તો તમે જ્યારે સરેરાશ કાઢો ત્યારે પોઈન્ટ પછી હંમેશા એક જ આંકડો હોવો જોઈએ કેમ કારણ કે આપણે બ્યુરેટ વડે લઘુત્તમ માપ 0.1 ml જ માપી શકીએ છીએ બ્યુરેટનું લઘુત્તમ માપ કેટલું છે 0.1 ml મતલબ કે તમે એમ લખો 10.25 ml તો એ બ્યુરેટ વડે માપી જ નથી શકાતું તો એ ખોટું સાબિત થાય એટલા માટે તમારે કાં તો 10.2 લખવું પડે અને કાં તો 10.3 લખવું પડે બરાબર એટલે સુસંગત આંકની અંદર હંમેશા યાદ રાખવાનું ઇવન આ બધાની અંદર પણ એ વસ્તુ જોવાની કે પોઈન્ટ પછી હંમેશા એક જ આંકડો હોવો જોઈએ પોઈન્ટ પછી હંમેશા એક જ આંક હોવો જોઈએ બરાબર ચાલો હવે આપણે રીડિંગ લઈ લીધા એટલે કે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરી લીધો હું તમને કરાવીશ પણ અત્યારે હાઇપોથેટિકલી આપણે પ્રેક્ટિકલ આખો પરફોર્મ કરી લીધો છે બરાબર ગણતરી કેવી રીતે કરવાની KMnO4 ની સાંદ્રતા માટે તો આપણે બે ગણતરી કરીશું એક તો KMnO4 ની મોલારિટી ગણીશું અને બીજું KMnO4 ના ગ્રામ પ્રતિ લીટર જેને બીજું પ્રબળતા કહેવામાં આવે છે આ બંને વસ્તુની આપણે ગણતરી કરીશું તો ચાલો સૌથી પહેલા KMnO4 ની મોલારિટી ગણીએ હવે તમે નોર્માલિટીનું સૂત્ર જોયું જ હશે N1V1 બરાબર N2V2 એવી જ રીતે મોલારિટીનું સૂત્ર છે A1M1V1 બરાબર A2M2V2 એક નંબર આપણે ઓક્ઝેલિક એસિડને આપેલો છે જ્યારે બે નંબર આપણે પોટેશિયમ પરમેંગેનેટને આપેલો છે એટલે કે A1 એટલે ઓક્ઝેલિક એસિડની એસિડિટી અથવા બેઝિસિટી A2 એટલે પોટેશિયમ પરમેંગેનેટની એસિડિટી અથવા બેઝિસિટી ટૂંકમાં એ કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર કરે છે તો ઓક્ઝેલિક એસિડ જે છે એ પ્લસ બેમાંથી પ્લસ ચાર થાય છે ને ખબર છે ને પ્લસ બેમાંથી શું થાય છે પ્લસ ચાર એટલે A1માં બે ઇલેક્ટ્રોનનો તફાવત છે એટલે A1 બરાબર બે થશે હવે A2ની વાત કરીએ તો પોટેશિયમ પરમેંગેનેટમાં Mn પ્લસ સાતમાંથી પ્લસ બે થાય છે Mn પ્લસ સાતમાંથી પ્લસ બે થાય છે એટલા માટે A2 પાંચ ઇલેક્ટ્રોનનો તફાવત હોવાથી A2 છે એ પાંચ આવશે A1 બે A2 પાંચ બે નંબર પોટેશિયમ પરમેંગેનેટ માટે એક નંબર ઓક્ઝેલિક એસિડ માટે ચાલો M1 એટલે કે ઓક્ઝેલિક એસિડની સાંદ્રતા છે M1 ઓક્ઝેલિક એસિડના દ્રાવણની મોલારિટી સાંદ્રતા કેટલી લીધી હતી તો હેતુમાં જ આપેલું છે 0.1 મોલર તો અહીંયા આવશે 0.1 મોલર ત્યાર પછી ઓક્ઝેલિક એસિડનું કદ તો તમે દરેક રીડિંગમાં કેટલું કદ લીધું છે 10 ml અને પછી એનું સરેરાશ કાઢ્યું એટલે ઓક્ઝેલિક એસિડનું કદ આવશે 10 ml તો આ ત્રણે ત્રણ કિંમત આપણને ખબર છે A1 બરાબર 2 થશે M1 બરાબર 0.1 મોલર જે હેતુમાં જ આપેલું છે અને V1 એટલે કે આપણે પીપેટ વડે કોનિકલ ફ્લાસ્કમાં 10 ml ઓક્ઝેલિક એસિડનું કદ લીધું હતું હવે A2 તો A2ની કિંમત 5 આવશે કારણ કે Mn પ્લસ 7માંથી પ્લસ 2 થાય છે KMnO4ની સાંદ્રતા એ આપણે ગણવાની છે એટલે મેં ત્યાં X લખી દીધું છે છે M2 KMnO4ના દ્રાવણની મોલારિટી જે આપણે ગણવાનું છે અને V2 તો અહીંયા આપણને V2 મળશે જે આ સરેરાશ આંક આવે છે એ સરેરાશ આંક આપણો V2 થશે KMnO4ના દ્રાવણનું કદ હવે આપણી પાસે એક જ કિંમત નથી જે છે X તો અહીંયાથી હું M2ને સૂત્રનો કરતા બનાવીશ A2 અને V2 આ બાજુ છેદમાં આવી જશે અને ત્યારબાદ હું આની ગણતરી કરી લઈશ એટલે મને શું મળી જશે M2 એટલે ગણતરી કરી અને M2ની કિંમત હું અહીંયા લખી નાખીશ એટલે મને KMnO4ના દ્રાવણની મોલારિટી મળી ગઈ હવે KMnO4ના દ્રાવણના ગ્રામ પ્રતિ લીટર કેવી રીતે ગણવા તો તમારા જવાબમાં જે અહીંયા KMnO4ની મોલારિટી આવે છે એ મોલારિટીને મોલર દળ વડે ગુણાવીશું KMnO4નું મોલર દળ થાય 158 ગ્રામ પ્રતિ મોલ આ ખાસ યાદ રાખજો
ઓક્ઝેલિક એસિડનું આણ્વીય દળ યાદ રાખવાનું છે કે એમએનઓ ફોરનું આણ્વીય દળ એટલે કે મોલર દળ યાદ રાખવાનું છે. આ મોલારિટી ગુણ્યા એનું આણ્વીય દળ કરશો. ધારો કે અહીંયા મોલારિટી આવે છે 0.95, તો 0.95 ગુણ્યા 158 કર્યું તો તમને જે જવાબ મળશે એ તમારો ગ્રામ પ્રતિ લિટર એટલે કે કેએમએનઓ ફોરની પ્રબળતા મળી ગઈ તમને. અહીંયા તમારો પ્રેક્ટિકલ પૂરો થયો એટલે આપણે છેલ્લે એમને પરિણામ લખીને આપવું પડશે. પરિણામમાં શું લખવાનું થશે તો બંને ગણતરીના રિઝલ્ટ એટલે કે કેએમએનઓ ફોરના દ્રાવણની મોલારિટી આટલી મળે છે અને કેએમએનઓ ફોરના દ્રાવણના ગ્રામ પ્રતિ લિટર આટલા મળે છે. બરાબર સમજાઈ ગયું બધાને? તો આવી રીતે કંઈક આપણે આપણો આખો પ્રેક્ટિકલ લખીશું. બરાબર, જો અહીંયા હું તું સાઈડમાં થોડો જતો રહું છું અને તમે અહીંયાથી આખો પ્રેક્ટિકલ વ્યવસ્થિત લખી શકશો. તમારા બોર્ડ એક્ઝામની અંદર તમારે આટલી વસ્તુ લખવાની થશે. હેતુ લખવાનો થશે, જરૂરી સાધનો લખવાના થશે, જરૂરી પદાર્થો, બ્યુરેટમાં શું લીધું છે, કોનિકલ ફ્લાસ્કમાં શું લીધું છે, સૂચક શું છે અને રંગ પરિવર્તન શું થાય છે. ત્યારબાદ રાસાયણિક સમીકરણ લખવાનું થશે. ત્યારબાદ તમે H2SO4નું દ્રાવણ જે બનાવો છો એ દ્રાવણ તમે કેવી રીતે બનાવેલું છે એ લખવાનું થશે. ત્યારબાદ અવલોકન કોઠો આવશે, આ ખાસ યાદ રાખજો, કઈ રીતે બનાવવાનો છે. આવી રીતે એક્ઝામમાં અવલોકન કોઠો બનાવવાનો થશે જેમાં પહેલા અંતિમાંક, પ્રારંભિકાંક ને પછી તફાવત. પ્રારંભિકાંક હંમેશા 0 આવશે કેમ કે તમે દરેક રીડિંગ વખતે કેએમએનઓ ફોર ફરીથી ભરીને એને 0 સેટ કરો છો. અંતિમાંકમાં શું આવશે તો તમારું કેએમએનઓ ફોર કેટલું વપરાયું એટલા ML. પછી બંનેનો તફાવત અહીંયા લખવાનો થશે. ચારે ચાર રીડિંગ લઈ લીધા બાદ એનો સરેરાશ અહીંયા લખવાનો છે. સરેરાશમાં પોઈન્ટ પછી એક જ નંબર હોવો જોઈએ. એ તમારા કેએમએનઓ ફોરનું કદ થઈ ગયું V2. પછી તમે ગણતરી કરી A1 M1 V1 બરાબર A2 M2 V2 સૂત્ર ઉપરથી M2 ગોતી લીધું અને M2નો ઉપયોગ કરી 158 વડે ગુણાવી તમે કેએમએનઓ ફોરના ગ્રામ પ્રતિ લિટર પણ ગણી લીધા અને પરિણામમાં તમે બંનેની જે પરિણામ તમને મળેલું છે બંને ગણતરીનું એ ત્યાં લખી લીધું. તો આવી રીતે કંઈક આપણો પહેલો પ્રેક્ટિકલ તમારે લખવાનો છે. હવે આપણે આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરીશું. બરાબર, તો ચાલો આપણે આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ. તો આપણે જે રીતે વાત થઈ હતી એવી જ રીતે હવે આપણે આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે. સૌથી પહેલા તો હું તમને દરેક વસ્તુ બતાવીશ. બરાબર, મેં તમને કીધું હતું આ તમારી બ્યુરેટ છે તો આ રીતે આપણે સૌથી પહેલા તો બ્યુરેટ સ્ટેન્ડ ઉપર બ્યુરેટને રાખવાની હોય છે. બરાબર, ત્યાર પછી આ આપણો માપક ફ્લાસ્ક છે. તમે આની અંદર જોઈ શકો છો તો અહીંયા જે એક નાનકડી એવી કટ અહીંયા આપેલી છે એટલે કે એક લાઈન અહીંયા જુઓ તમે જોશો તો એક કટ આપેલી છે. એ કટ સુધી મેં આમાં દ્રાવણ ભરેલું છે એટલે કે બનાવેલું છે. મેં તમને શીખવાડ્યું હતું કે કેવી રીતે આ દ્રાવણ આમાં બનાવવાનું છે. બરાબર, 1.26 ગ્રામ જેટલો ઓક્ઝેલિક એસિડ વજન કરી પાણીમાં થોડો એવો ઓગાળી પછી આની અંદર પાણી ભરવાનું રહેશે નાખ્યા બાદ આ કટ સુધી. બરાબર, એટલે આ આપણે ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ બનાવેલું છે જે રીતે આપણે વાત થઈ હતી. ત્યારબાદ આ તમારું પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ છે. બરાબર, જેની સાંદ્રતા આપણને ખબર નથી. આ વસ્તુને આપણે બ્યુરેટની અંદર ભરવાની થશે. બરાબર, ચાલો ત્યાર પછી આ 1 મોલર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે. બરાબર, જે આપણે 1 થી 2 ટીપા ઓક્ઝેલિક એસિડ સાથે મિશ્ર કરવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા બર્નર સળગે છે, એના ઉપર મેં વાયર હોઝ રાખેલો છે જેની ઉપર આપણે કોનિકલ ફ્લાસ્ક રાખી અને 60 ડિગ્રી સુધી ગરમ કરવાનું હતું. બરાબર, તો મેં બધું સેટઅપ કરી રાખેલું છે. તમારે સૌથી પહેલા પ્રાયોગિક એક્ઝામમાં શું ધ્યાન રાખવાનું તો બધી જ વસ્તુને વ્યવસ્થિત સાફ કરી લેવાની. બરાબર, દરેક વસ્તુ વ્યવસ્થિત સાફ કરવાની પાણીથી, ત્યારબાદ તમારે પ્રેક્ટિકલ કરવાનો. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરીશું તો આપણો જે KMnO4 છે એ KMnO4 ગળણીની મારફતથી આપણી બ્યુરેટની અંદર આપણે ભરીશું. બરાબર, ચાલો તો આપણે KMnO4 ને સૌથી પહેલા બ્યુરેટની અંદર ભરીએ. એના માટે સૌથી પહેલા તમારે ચેક કરવાનું કે તમને અહીંયા જે ચોક આપેલો છે એ ચોક ખુલ્લો ન હોય. સૌથી પહેલા તો એ ચોકને વ્યવસ્થિત ટાઈટ બંધ કરી દેવો.
જો આ ચોક ખુલ્લો હશે તો તમે જે પણ KMnO4 ભરશો એ તરત જ બહાર નીકળી જશે એનું ખાસ ધ્યાન રાખવાનું ચાલો હવે આપણે ગરણીની મારફત થી બ્યુરેટ ની અંદર KMnO4 નું દ્રાવણ ભરીએ છીએ બરાબર हमेशा याद रखवानुं के जेवुं द्रावण भराई जाय गरणी पण साथे बाहर काढी लेवी गरणी त्याने त्या न राखवी बराबर जो आपणे ब्यूरेट नी अंदर KMnO4 भरेलू छे अने अहींया तमने बधा अंक आपेला छे तमे व्यवस्थित जोई सको छो एक थी लई अने तमने 25 सुधी अंक आपेला छे एक थी 25 सुधी तमने अंक आपेला छे बराबर हुं आने थोड़ुं ऊपर नीचे करूं छुं जेथी तमने व्यवस्थित देखाय 0 થી 25 સુધી આંક છે બરાબર ચાલો હવે તમે જોશો તો નીચેના ભાગમાં હજી દ્રાવણ આવેલું નથી મતલબ કે હજી તમે એને 0 એ સેટ કરેલું નથી તમારે તમારી બ્યુરેટને 0 એ સેટ કરવી પડશે એના માટે હું શું કરીશ તો જે KMnO4 નું મને દ્રાવણ આપેલું છે એને નીચે રાખીશ અને અહીંયાથી ચોકને હું ખોલીશ અને ઉપરની જે સપાટી છે 0 એ આવી જાય ત્યાં સુધી દ્રાવણને નીચે ઉતારીશ જેથી નીચેના ખાલી પાઇપની અંદર પણ દ્રાવણ આવી જાય બરાબર હવે તમે જોશો 0 થી જરા ઉપર છે એટલે હું ધીમે ધીમે ખોલીશ અને ઉપર જ ધ્યાન આપીશ જેથી મારું દ્રાવણ બ્યુરેટની અંદર એક્ઝેક્ટ 0 એ સેટ થઈ જાય બરાબર જો હવે એક્ઝેક્ટ 0 એ આવી ગયું છે એટલે હું અહીંયાથી મારી બ્યુરેટ બંધ કરું છું નીચેથી KMnO4 નું દ્રાવણ લઈ લઉં છું તમે જોઈ શકો છો બ્યુરેટમાં 0 થી લઈ અને 25 સુધી KMnO4 નું દ્રાવણ ભરેલું છે એનો મતલબ એવો છે કે હવે આપણે બ્યુરેટની અંદર KMnO4 ભરી દીધું છે બરાબર ત્યાર પછીનું આપણું કામ શું છે તો પીપેટ મારફતે આપણે 10 ml ઓક્ઝેલિક એસિડને કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે એના માટે હું સૌથી પહેલા જે માપક ફ્લાસ્કમાં મેં ઓક્ઝેલિક એસિડ બનાવેલું છે એને વ્યવસ્થિત હલાવી અને નાના બીકરમાં ટ્રાન્સફર કરી લઈશ કેમ કે આમાંથી તમે ડાયરેક્ટ પીપેટમાંથી લેશો તો એમાં વચ્ચે હવા આવી જવાથી તમારા મોઢામાં ઓક્ઝેલિક એસિડ આવી શકે છે એટલા માટે હું સૌથી પહેલા સાફ કરેલા નાના બીકરની અંદર મારું બધું જ ઓક્ઝેલિક એસિડ જે મેં બનાવેલું છે એને હું ટ્રાન્સફર કરી લઈશ તમે જોઈ શકો છો મેં ઓક્ઝેલિક એસિડને એક નાના બીકરની અંદર ટ્રાન્સફર કરી દીધું છે ચાલો ત્યારબાદ હવે શું કરવાનું છે તો આ જે ઓક્ઝેલિક એસિડ છે એમાં તમે જોઈ શકો છો તો પીપેટમાં અહીંયા એક કાપો આપેલો છે એકદમ પાતળો અહીંયા કાપો આપેલો છે એ કાપા સુધી હું મોઢા મારફતે સોલ્યુશનને ઉપર લઈશ અને કાપા સુધી સોલ્યુશનને ભરીશ બરાબર ચાલો હું ઓક્ઝેલિક એસિડને નાનકડા બીકરમાંથી કાપા સુધી સેટ કરી અને કોનિકલ ફ્લાસ્કમાં ઓક્ઝેલિક એસિડને નાખીશ તમે જોઈ શકો છો કાપાની થોડે ઉપર છે હવે જો એક્ઝેક્ટ કાપા સુધી આવી ગયું છે દ્રાવણ બરાબર હવે હું એને ધીરેથી મારા કોનિકલ ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરી લઈશ બરાબર તમે જોઈ શકો છો દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં ઓછું થઈ રહ્યું છે બરાબર ચાલો હવે તમારે ક્યારે પણ ફૂંક મારીને બધું દ્રાવણ કાઢી નથી લેવાનું બરાબર અથવા તો એને ઝટકો નથી મારવાનો તમારે ખાલી અંગૂઠાથી દબાવવાનું છે અને જેટલું પણ દ્રાવણ પડે એટલું અંદર નાખી અને પીપેટને બહાર કાઢી લેવાની છે યાદ રાખજો ઝટકો નથી મારવાનો ક્યારે અથવા તો ક્યારે પણ ફૂંક નથી મારવાની આ કોનિકલ ફ્લાસ્કમાં તમે 10 ml ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ લીધું છે હવે એની અંદર હું એક કે બે ટીકા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના ઉમેરીશ તમે જોઈ શકો છો આ અંદાજે મેં થોડું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એની અંદર ઉમેરેલું છે બરાબર હવે આ કોનિકલ ફ્લાસ્કમાં સલ્ફ્યુરિક એસિડ અને ઓક્ઝેલિક એસિડ છે જેને મારે 60 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવાનું છે અને એ ટેમ્પરેચર માપવા માટે મેં અહીંયા એક થર્મોમીટર લીધેલું છે બરાબર આ થર્મોમીટરને હું કોનિકલ ફ્લાસ્કમાં લગાડી દઈશ અને એનું તાપમાન માપીશ ચાલો તો સૌથી પહેલા હાથેથી ક્યારે પણ તમારે પ્રેક્ટિકલ કરવાનું નથી
हमेशा चीपियानो उपयोग करवो, कोनिकल फ्लास्कमां चीपियाने लगावी अने एकदम व्यवस्थित टाइट करी देवू एने, जेथी करीने कोनिकल फ्लास्क त्यांथी निकळी न जाय। त्यारबाद एने क्रॉसमां आ रीते राखवू, केम के एमां द्रावण ओछू छे, बर्नर नो ताप लागे ए रीते एने क्रॉसमां त्यां राखवू अने अंदर थर्मोमीटर ने द्रावणमां डूबे ए रीते राखवू। અને ત્યારબાદ એનું તાપમાન તમારે ખાસ જોવાનું રહેશે, થર્મોમીટરની અંદર 60 ડિગ્રી સેલ્સિયસે તાપમાન ગરમ થાય ત્યાં સુધી તમારે એને ગરમ કરવું પડશે, અને 60 ડિગ્રી સેલ્સિયસે પહોંચતા વાર પણ નહીં લાગે। જો એટલી વારમાં 60 ડિગ્રી સેલ્સિયસે તાપમાન પહોંચી ગયું છે, અને હવે હું શું કરીશ, તો હવે મારું જે ઓક્ઝેલિક એસિડ છે એને હું અહીંયા પ્રક્રિયા કરાવીશ। ચાલો સૌથી પહેલા તમારે થોડું થોડું એટલે કે ટીપે ટીપે આમાં KMnO4 ઉમેરવાનું રહેશે, બરાબર। હું ધીમે ધીમે અહીંયાથી ચોક ખોલું છું, તમે જોઈ શકો છો કે અહીંયા ધીમે ધીમે KMnO4 ઉમેરવાનું શરૂ થઈ જશે। જો તમે જેવું આને હલાવશો એટલે KMnO4 નો જાંબલી રંગ દૂર થઈ જશે, જ્યારે આછો જાંબલી રંગ આવી જાય ત્યારે એનો મતલબ એવો છે કે તમારી પ્રક્રિયા થઈ ગઈ છે, બરાબર। આને સતત હલાવતા રહેવું। હવે થોડું હું આને ફાસ્ટ કરું છું, ઉપર જોવાનું જ નથી, આને સતત હલાવતા રહેવું। આછો ગુલાબી રંગ આવે એટલે સમજી લેવું કે પ્રક્રિયા થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે KMnO4 તરત જ એનો રંગ ગુમાવી દે છે, બરાબર। ચાલો આપણે હજી થોડું આને ફાસ્ટ કરીએ, આપણને KMnO4 ની સાંદ્રતા ખબર નથી એટલા માટે આપણે નક્કી ન કરી શકીએ કે કેટલા ml એ KMnO4 નું દ્રાવણ છે એ પ્રક્રિયા પૂર્ણ કરશે। એટલા માટે જ્યાં સુધી રંગ પરિવર્તન ન આવે ત્યાં સુધી આપણે હંમેશા રાહ જોવી પડે છે, અને સતત ને સતત આપણા કોનિકલ ફ્લાસ્ક ને આપણે હલાવતા રહેવું પડે છે, બરાબર। અત્યારે હું જોઉં છું એ મુજબ 3 ml સુધી દ્રાવણ આપણે એડ કરી દીધું છે ઓલરેડી। એટલે ટૂંકમાં તમને હવે અંદાજો આવી ગયો હશે કે તમારે કેવી રીતે પ્રેક્ટિકલ કરવાનું છે, બરાબર। ચાલો હવે ફ્લાસ્ક છે એ ઠંડો થઈ ગયો હોવાથી હું ચીપીઓ કાઢી નાખું છું, અને એક હાથથી હું KMnO4 ના બ્યુરેટ માટે જે નોઝ છે એના પર ફોકસ રાખું છું, જેથી જો જરાક એવો ગુલાબી કલર આવે એટલે તરત જ હું પ્રક્રિયાને સ્ટોપ કરી દઈશ, બરાબર। હવે કોઈ પણ સમયે રંગ પરિવર્તન આવી શકે છે એટલા માટે ખાસ ધ્યાન આપજો। તમે જોઈ શકો છો કે તમારું દ્રાવણ હવે આછા ગુલાબી રંગનું થઈ ગયું છે, બરાબર। જો દ્રાવણ છે એ આછા ગુલાબી રંગનું થઈ ગયું છે, બરાબર। હવે આપણે શું કરવાનું છે, તો હવે આને થોડીવાર સાઈડમાં રાખી અને
ब्यूरेट ऊपर आपणे जे आंक आवे छे ए आंक ने जोवानो छे। तमे जोई सको छो के एक्जेक्ट 7 पर आपणो ब्यूरेट आंक आवेलो छे, मतलब के 7 सुधी आपणे एड करीया छे, बराबर। तो हवे आपणे ए रीडिंग ने लखी लईशु आपणी नोंद पोथी नी अंदर अत्यारे, बराबर। आपणो प्रारंभिक आंक हतो 00.0 અને આપણો અંતિમ આંક આવે છે 07.0, એટલા માટે આપણો તફાવત થશે 07.0, બરાબર। ચાલો આટલું કરી લીધા બાદ આપણને ખબર પડે છે કે આપણે અત્યારે પહેલું રીડિંગ લીધું, હવે આપણે શું કરવાનું છે? તો આપણે સૌથી પહેલા તો આપણા કોનિકલ ફ્લાસ્કને પાણી વડે વ્યવસ્થિત સાફ કરવાનો છે, બરાબર। એકદમ વ્યવસ્થિત કોનિકલ ફ્લાસ્કને સાફ કરી લેવાનો છે, જેથી કરીને આપણે જે રીડિંગ લીધેલું છે એના કોઈ જ અવશેષ ત્યાં ન રહેવા જોઈએ। ચાલો કોનિકલ ફ્લાસ્કને વ્યવસ્થિત સાફ કરી લીધા બાદ તમારા બ્યુરેટ સ્ટેન્ડની પાછળ તમને એક સળિયો દેખાશે, ત્યાં રીતે રાખી દેવાનો, એટલે એમાંથી પાણી બધું નીકળી જાય, બરાબર। ચાલો હવે આપણે ગરણીની મારફતે ફરીથી આપણા KMnO4 ના દ્રાવણને 0 એ સેટ કરીશું, જેથી આપણે દરેક વખતે પ્રારંભિક આંક 0 આવી જાય, બરાબર। ચાલો તમે જોઈ શકો છો એ રીતે 0 કરતા થોડું વધારે દ્રાવણ છે અહીંયા, એટલા માટે હું થોડું દ્રાવણ અહીંયાથી બહાર કાઢી લઈશ, બરાબર। ચાલો અત્યારે દ્રાવણ એક્ઝેક્ટ 0 એ આવી ગયું છે, અને હવે આપણે ફરીથી આખી પ્રોસીજરને રિપીટ કરીશું। ચાલો ફરીથી શું કરવામાં આવશે? તો આપણા કોનિકલ ફ્લાસ્કની અંદર પીપેટ મારફતે 10 ml દ્રાવણ આપણે લઈશું। કાપા સુધી દ્રાવણ લેવાનું, બરાબર। ચાલો કાપા સુધી આપણું દ્રાવણ આવી ગયું છે, હવે આપણે એને આપણા કોનિકલ ફ્લાસ્ક ની અંદર એડ કરીશું। ચાલો કોનિકલ ફ્લાસ્ક ની અંદર એડ કર્યા બાદ આપણે એમાં થોડું સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું, થોડું સલ્ફ્યુરિક એસિડ ઉમેરી દીધા બાદ એને વ્યવસ્થિત હલાવ્યા બાદ આપણે ચીપિયા મારફતે એને વ્યવસ્થિત પકડી અને એમાં થર્મોમીટર રાખીને એને ગરમ કરીશું 60 ડિગ્રી સેલ્સિયસ સુધી। અત્યારે 30 ડિગ્રી સેલ્સિયસ છે ઓલરેડી, ચાલો 40 ડિગ્રી સેલ્સિયસ, 50 ડિગ્રી સેલ્સિયસ, 60 ડિગ્રી સેલ્સિયસ। ચાલો 60 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થઈ જાય એટલે તમારે તરત જ ચીપિયો કાઢવાનો નથી, નહીતર તમને ગરમ લાગશે ફ્લાસ્ક, તમે દાઝી જશો, એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવું। ચાલો હવે આપણે ધીમે ધીમે સોલ્યુશન ઉમેરીશું। હવે તમને ખ્યાલ છે એ રીતે 7 સુધી તો આપણું રીડિંગ આવે છે, તો હું 6 સુધી મારું દ્રાવણ છે એ સળંગ આમાં ઉમેરી દઈશ, કારણ કે 7 સુધી તો રીડિંગ આવતું નથી। ચાલો હવે આને તમે હલાવશો એટલે એક જ ઝાટકે બધો કલર દૂર થઈ જશે, બરાબર। હવે તમારે ટીપે ટીપે આની અંદર સોલ્યુશન ઉમેરવાનું રહેશે, બરાબર, અને એને હલાવતા રહેવાનું થશે। જો હવે તમને દ્રાવણમાં ગુલાબી રંગ દેખાશે,
तो હવે આને આપણે બહાર કાઢી લેશું, એકવાર ચેક કરી લેવાનું, બહુ ગરમ તો નથી ને, જો બહુ ગરમ ન હોય તમે પકડી શકો એવી સ્થિતિમાં હોય તો ચીપીઓ બહાર કાઢી અને એને સાઈડમાં રાખી દેવું, બરાબર. હવે તમે બ્યુરેટ પર જોશો તો તમને દેખાશે કે આપણું રીડિંગ આવે છે 6.9, એટલે કે 7 થી 1 કાપો ઉપર છે, બરાબર. આ 7 નો આંકડો છે એનાથી 1 કાપો ઉપર છે, મતલબ કે આપણું રીડિંગ આવે છે 6.9. તો આપણે એ જ વસ્તુ આપણા નોંધ પોથીની અંદર એટલે કે જર્નલની અંદર લખી લેશું. પ્રારંભિક અંક આપણો હતો 00.0, આપણું રીડિંગ આવે છે 6.9, એટલે 06.9 અને તફાવત થશે 06.9. ચાલો, તો આવી રીતે તમે ટોટલ 4 રીડિંગ લેશો અને ચારે ચાર રીડિંગનું જે સરેરાશ આવે છે એ સરેરાશ થશે તમારા બ્યુરેટનું રીડિંગ, બરાબર. હવે 4 રીડિંગ લઈ લીધા બાદ આપણે કહી શકીએ છીએ કે આપણા રીડિંગ છે એ કંઈક સિમિલર જ આવે છે, બરાબર. ચોથું રીડિંગ હમણાં જ મેં કમ્પ્લીટ કર્યું અને ચોથું રીડિંગ આપણું આવે છે 07.0 અને તફાવત થશે 07.0, બરાબર. હવે તમે જ્યારે આ ચારે ચાર રીડિંગનો સરેરાશ લેશો, ચારે ચાર રીડિંગનો સરેરાશ લેશો એટલે સરેરાશ આવશે 7.0 ml, જે આપણું V2 થશે, બરાબર. ચાલો, હવે આપણું સૂત્ર હતું A1 M1 V1 બરાબર A2 M2 V2, જેની અંદર એક નંબર છે એ ઓક્ઝેલિક એસિડ માટે હતું અને બે નંબર છે એ KMnO4 માટે હતું. આપણે M2 શોધવાનું છે, એટલે કે KMnO4 ની સાંદ્રતા શોધવાની છે, એટલા માટે આપણું સૂત્ર થશે A1 M1 V1 ના છેદમાં A2 V2. હવે દરેક વસ્તુની કિંમત આપણે મૂકીએ તો M2 બરાબર A1 ની કિંમત છે 2, M1 ની કિંમત છે 0.1, V1 ની કિંમત આવે છે 10 ml, છેદમાં A2 ની કિંમત હતી 5 અને V2 ની કિંમત આપણે જે હમણાં જ બ્યુરેટમાં સુસંગત વાચનાંક મળે છે એ, જેની કિંમત છે 7, એટલે હું અહીંયા લખીશ 7, બરાબર. ચાલો, તમે આનો કેલ્ક્યુલેટરમાં હિસાબ કરશો એટલે તરત જ તમને જવાબ ખબર પડી જશે. ચાલો, 2 × 0.1 × 10 / 5 અને ફરીથી ભાંગ્યા 7, એટલે તમારો જવાબ આવશે 0.057 molar. તો તમને KMnO4 ની સાંદ્રતા મળે છે 0.057. ચાલો, હવે ગ્રામ પ્રતિ લીટર કેવી રીતે શોધવાનું હતું? તો ગ્રામ પ્રતિ લીટર શોધવા માટે મેં તમને કીધું હતું કે આપણે મોલારિટી જે KMnO4 ની મળશે એના ગુણાકારમાં મોલર, આપણે મોલર દળ લેવું પડશે KMnO4 માટે, બરાબર. ચાલો, 158 × 0.057 કરીશો એટલે તમને તરત જ KMnO4 ના ગ્રામ પ્રતિ લીટર મળી જશે. ચાલો, તો કેલ્ક્યુલેટરમાં કરીએ, 0.057 × 158 એટલે તમને KMnO4 ના ગ્રામ પ્રતિ લીટર મળશે 9.02 ગ્રામ પ્રતિ લીટર, બરાબર. હવે આપણે બંને પરિણામ લખીએ તો મોલારિટી આવે છે 0.057 molar અને ગ્રામ પ્રતિ લીટર આવે છે 9.02 ગ્રામ પ્રતિ લીટર. તો આ રીતે તમારો આખો પ્રેક્ટિકલ કમ્પ્લીટ થાય છે. ફરીથી ટૂંકાણમાં હું તમને આખો પ્રેક્ટિકલ એકવાર પુનરાવર્તિત કરાવી દઉં. તો સૌથી પહેલા તમારે ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ બનાવવાનું રહેશે તમારા માપક ફ્લાસ્કની અંદર. કેવી રીતે બનાવશો? તો એક્ઝેક્ટ 1.26 ગ્રામ
वजन काटानी अंदर ऑक्सेलिक એસિડ માપી તમને ઓક્સેલિક એસિડ પણ બતાવી દો આ રીતે એક બોક્સ ની ઉપર ઓક્સેલિક એસિડ લખેલું હશે અને એની અંદર થી તમારે સ્પેચ્યુલા એટલે કે ચમચી વડે ઓક્સેલિક એસિડ ને લેવાનું રહેશે બરાબર ચાલો તમે જોઈ શકો છો આ રીતે વ્હાઇટ કલર નું ઓક્સેલિક એસિડ હોય છે બરાબર ચાલો આમાંથી ઓક્સેલિક એસિડ 1.26 ગ્રામ લીધા બાદ તમારે થોડા પાણીમાં એને ઓગાળવાનું છે અને ત્યારબાદ એ દ્રાવણને તમારે તમારા માપક ફ્લાસ્કમાં ઉમેરવાનું રહેશે અને ત્યારબાદ માપક ફ્લાસ્કને કાપા સુધી ભરવાનો છે એટલે 100 ml થઈ જાય ત્યારબાદ તમારે એને એક નાનકડા બીકરની અંદર ટ્રાન્સફર કરવાનું રહેશે જેમાંથી તમે પીપેટ મારફતે 10 ml લઈ શકો કોનિકલ ફ્લાસ્કની અંદર 10 ml ઓક્સેલિક એસિડ લીધા બાદ થોડું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે અને તેને બર્નર વડે 60 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવાનું છે ત્યાં સુધી તમે તમારી બ્યુરેટને 0 એ સેટ કરી રાખેલી હશે ત્યારબાદ તમારે ધીરે ધીરે બ્યુરેટમાંથી સોલ્યુશનમાં ઉમેરવાનું રહેશે જ્યાં સુધી આછો ગુલાબી રંગ ન આવે ત્યાં સુધી જેવો આછો ગુલાબી રંગ આવી જાય તમારે બ્યુરેટને બંધ કરી દેવાની રહેશે અને બ્યુરેટને બંધ કરી દીધા બાદ તરત જ તમારે જે રીડિંગ તમારું આવે છે તે અંતિમ આંકમાં લખવાનું રહેશે આવી રીતે તમારે 4 વાર રીડિંગ લેવાના રહેશે અને ચારે ચાર વખત તમારે બ્યુરેટને 0 એ સેટ કરવી પડશે એટલે તમારો પ્રારંભિક આંક થઈ જશે 00.0 અને અંતિમ રીડિંગ છે તમે બ્યુરેટમાંથી જોઈને લખશો ત્યારબાદ ચારે ચાર નું સરેરાશ લખવાનું રહેશે જે તમારું V2 થશે એટલે કે KMnO4 નું કદ અને એના ઉપયોગ વડે તમે ફાઇનલી તમારા KMnO4 ની સાંદ્રતા ગણી શકશો A1 M1 V1 બરાબર A2 M2 V2 સૂત્ર પરથી અને ત્યારબાદ એ જ મોલારિટી નો ઉપયોગ કરી તમે એને 158 એટલે કે KMnO4 ના મોલર દળ વડે ગુણાવી અને એના ગ્રામ પ્રતિ લિટર પ્રબળતા પણ ગણી શકશો ત્યારબાદ બંને પરિણામને છેલ્લે પરિણામના કોલમમાં લખી અને તમે તમારો પ્રેક્ટિકલ પૂર્ણ કરશો તો આ આ કમ્પ્લીટ રીત છે જેના વડે તમારે બોર્ડમાં પ્રેક્ટિકલ કેવી રીતે લખવાનો છે એ મેં પહેલા તમને કીધું અને પરફોર્મ કેવી રીતે કરવાનો છે એની સંપૂર્ણ માહિતી મેં તમને આપી આશા છે તમને ખૂબ જ મજા આવી હશે અને આવી જ રીતે આપણે ફરીથી બીજો આપણો જે પ્રેક્ટિકલ છે એ પણ રેડોક્સનું માપનનો જ છે એ પણ આપણે સેમ મેથડથી પાછો કમ્પ્લીટ કરીશું થેન્ક યુ સો મચ